વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુમાનદેવ કેમિકલ કંપનીમાં મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલો ઝડપાતા એસઓજી પોલીસે કંપની સંચાલક સામે પ્રોહિબિશન એક્ટ સહિત લોકોના જીવને જોખમમાં મૂકવા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. ભરૂચ એસઓજી પોલીસે દહેજ જીઆઈડીસીમાં ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કર્યો છે. કંપની સામે શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા 427 બેરલમાં 85,400 લીટર કે જેની કિંમત 17,08,000 રૂપિયાનો માલ સીઝ કર્યો હતો. જપ્ત કરાયેલો ઇથોનોલ અને મિથેનોલમાં મિથેનેલ આલ્કોહોલ તત્વ મળી આવ્યું હતું. જે અંગે નશાબંધી આપકારી અધિકારીની પરવાનગીના લાયસન્સ લીધું ન હોવાથી ગુનો દાખલ કર્યો હતો. દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલો રાખ્યા છે તે અંગે માહિતી આધારે પીઆઈ એ ચૌધરી અને ટીમે સર્ચ કરતા કંપનીમાંથી 427 બેરલ મળી આવ્યા હતા. પોલીસે કુલ 85,400 લીટર શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો સીઝ કર્યો હતો અને 17,08,000 નો મુદ્દામાલ સીઝ કરી નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. મિક્સ સોલ્વન્ટમાં ઇથેનોલ તત્વો મળી આવ્યા હતા. આ મિથાઇલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આપકારી અધિકારી પાસેથી પરવાનગી લાયસન્સ લેવાનું હોય છે. તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. તેમ જ જનવશીલ હોવાના કારણે પડકી ઉઠવાનો ખતરો હોય છે ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈ પ્રકારનું લાયસન્સ ન હતું, જેને લઈને એસઓજી પોલીસે કંપની માલિક વર્ષલ પ્રમોદ પટેલ રહેવાસી આવિષ્કાર બંગલો સરદાર પાક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ સહિતની વિવિધ કલમો મુજબ તેની સામે ગુનો દાખલ કર્યો છે.